વડીયામાં રઘુવંશી સમાજ દ્વારા ચોટીલામાં 19 વર્ષની યુવતી ને 45 વર્ષનો ઢગો ઉપાડી જવા મામલતદારને આવેદનપત્ર અપાયું. વડીયામાં રઘુવંશી સમાજ દ્વારા ચોટીલામાં 19 વર્ષની યુવતીને 45 વર્ષનો ઢગ ઉપાડી જતા મામલતદારને અપાયું આવેદનપત્ર. રાજકોટ જેલમાં સજા કાપતો આરોપી ધવલ ત્રિવેદી 6 યુવતી ભગાડી જવાના કેસમાં સજા કાપતો આરોપી ધવલ ત્રિવેદી પેરોલ પર છૂટી ચોટીલાના રઘુવંશી સમાજની 19 વર્ષની યુવતીને ભગાડી જતા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ યુવતીના માતા પિતા ખૂબ જ વ્યથિત હોય ત્યારે રઘુવંશી સમાજ પણ તેની સાથે છે. વડિયા લોહાણા સમાજ પ્રમુખ રમેશભાઈ બરછા તેમજ જ્ઞાતિના યુવા મિત્રો તુષારભાઈ ગણાત્રા, રાજુભાઈ બરછા, ચંદ્રેશ રોશનિયા, નિલેશ સરદાણી તેમજ યુવાનો દ્વારા આવેદન. શું કહેવા માંગો છો તમે? આજે રોજ રઘુવંશી સમાજ દ્વારા ચોટીલા જે રઘુવંશી સમાજની દીકરીનું અપહરણ થયેલું છે, 45 વર્ષના શિક્ષકે, નરાધમ શિક્ષકે અપહરણ કરેલ છે. આજ રોજ રઘુવંશી સમાજ દ્વારા વડીયા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલ છે, ત્યાં સરકારશ્રીને રજૂઆત કરે આગળ કાર્યવાહી કરવા વિનંતી. આજરોજ વડીયા લોહાણા સમાજ વડીયા મામલતદાર સાહેબ આવેદન પત્ર આપ્યું છે. ચોટીલા 45 વર્ષના એક શિક્ષકે આ 5મી 6ઠી વાર આવું કૃત્ય કર્યું છે અને આ 18-20 વર્ષની છોકરીને લઈ જઈને અને એની ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે એવું મામલતદાર સાહેબને અમે આવેદન આપ્યું છે. અને વડીયા રઘુવંશી સમાજ પણ એવું કહે છે કે ટૂંકમાં આવું ઘટે, આ શિક્ષક જેલમાંથી પેરોલ ઉપર છૂટી અને એના ગામમાં એવા અને આ 6ઠી વાર આવું કૃત્ય કર્યું એણે. એટલે વડીયા મામલતદાર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવું અમે રઘુવંશી સમાજ ઈચ્છીએ છીએ અને રોષની લાગણી વ્યક્ત કરીએ છીએ. આપવા માટે જોડાયેલ KTV ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કારિયા વડીયા.